સહસ્ત્રાર્જુનનું નામ સાંભળ્યું છે, સહસ્ત્રાર્જુનનું નામ સાંભળ્યું છે બધાએ લગભગ. આ બધું આપણો ઇતિહાસ છે. આપણો ઇતિહાસને આપણે અવગણી શકીએ નહીં. આપણે ઇતિહાસથી જેટલા દૂર જશું આપોઆપ જ એટલા આપણી સંસ્કૃતિથી, એટલા આપણા ધર્મથી અને એટલા જ અધ્યાત્મથી તમે વિમુખ થતા જશો. તમને કોઈ પકડી શકશે નહીં. જેટલા ઇતિહાસની સમીપ રહેશો તો એને એનો પ્રભાવ આપણી ઉપર પડતો હોય છે. જેટલો ઇતિહાસ તમે જાણશો એનો પ્રભાવ તમારા મન ઉપર પડે પડે ને પડે. બહુ મહત્વની વસ્તુ છે. આપણે એની અવગણના કરતા રહીએ છીએ. આપણને કાંઈ ખબર હોતી નથી. આપણે બ્રાહ્મણ છીએ, આપણે હિન્દુ છીએ, તો હિન્દુ કેવા હતા પહેલાં, આપણા પૂર્વજો કેવા હતા, એ પ્રત્યે આપણે રુચિ થવી જોઈએ કે ભાઈ કંઈક જ્ઞાન પ્રાપ્ત કરીએ, કંઈક શાસ્ત્રોનું અધ્યયન કરીએ થોડું થોડું, ભલે જાજુ નહીં પણ થોડું થોડું જરૂરી છે. સંસ્કૃતિની તો ટકશે ટકશે નહીં, કારણ કે ઇતિહાસના આધારે સંસ્કૃતિ છે. તમે ઇતિહાસને ભૂલી જાઓ તો સંસ્કૃતિ રહેતી નથી. તો આ રીતે જમદગ્નની ઋષિ છે, એમને ત્યાં ફરતા ફરતા એકવાર સહસ્ત્ર અર્જુનનું નામ તમને ખ્યાલ હશે, રાવણને યારે સંકલિત છે. રાવણનું જ્ઞાન જેને હશે એને સહસ્ત્ર અર્જુન યાદ આવશે જ. રામાયણ વખતની વાત છે, ખબર હોવી જોઈએ. તો એ સહસ્ત્રાર્જુન પોતાના લશ્કર સાથે એમ રૂગિયા કરતા કરતા જમદગ્નિના આશ્રમે આવી પહોંચ્યા. જમદગ્નિએ ખૂબ સારી એની એમને એમનો આદર સત્કાર કર્યો અને ખાવા પીવાથી માંડીને બધા પ્રકારની વ્યવસ્થા બધા લોકોને કરી આપી, એને સૈન્ય સાથે બધાને, કારણ કે અતિથિ હતા. સહસ્ત્રાર્જુનને આશ્ચર્ય છું. સહસ્ત્રાર્જુન કોણ હતો એ તમને કહી દઉં. દત્તાત્રેય પાસે એણે તપ કરીને 1000 હાથ મળ્યા. 1000 હાથ એટલે સહસ્ત્રાર્જુન છો. સહસ્ત્ર છે એ ઉપાધિ છે, એનું નામ અર્જુન જ હતું. જેમ પરશુરામ છે એમાં રામ છે એ મુખ્ય છે નામ. પરશુ શું છે? ઉપાધિથી, ઉપાધિથી એનું નામ પરશુરામ પડ્યું. પરશુ છે ખરેખર તો ફોનો અપો આપણે કરી નાખ્યો. આપણે તો નામ બગાડવામાં પ્રખ્યાત છીએ. તો આ રીતે એ આવી પોતે આદર સરકાર જોવાથી રાજા ખૂબ પ્રસન્ન થયા અને અને એમ થયું કે આવું તો કેમ બને, ઋષિ પાસે તો આવું બને નહીં. પછી ખબર પડી કે એમની પાસે કામધેનુ છે. રાજા તો રાજા હોય એટલે જમદગ્નની ઋષિ પાસેથી કામધેનુ બળપૂર્વક લઈ ગયા. પરશુરામ ત્યાં હતા નહીં, બહાર હતા. જ્યારે પરશુરામ આવ્યા ત્યારે ખબર પડી કે અરે આ તો અન્યાય થયો. જંગલમાં રહેતા ઋષિમુનિઓ, જંગલમાં રહેતા ઋષિમુનિઓ પણ જો સેફ ન હોય, સલામત ન હોય, તો પછી એના રાજ્યમાં રહેતા પ્રજાની શું સ્થિતિ હશે? સામાન્ય માણસ વિચાર કરે ને, જંગલમાં રહેતા એક ઋષિમુનિ સાથે પણ જો અન્યાય થતો હોય તો પછી પ્રજા સાથે શું અન્યાય નહીં થતો હોય? એટલે પરશુરામે સીધી પોતાની પરશુ લઈને એની પાછળ નીકળ્યા. સહસ્ત્રાર્જુનની સાથે યુદ્ધ કર્યું. સહસ્ત્રાર્જુનની બધી સેના આવી. સહસ્ત્રાર્જુન પાસે કેટલી સેના હતી એની તમે ગણના કરો, હું તમને કરાવું. કૌરવ પાસે કેટલી સેના, કેટલા અક્ષોહિણી સેના હતી કોને ખબર છે? 11. પાંડવો પાસે બરોબર છે 9 કે 7? 7 હતી બરોબર. હા, 7 અને 11 કેટલી થઈ? 18 થઈ. એકલા સહસ્ત્રાર્જુન પાસે 17 અક્ષોહિણી, 17, 17 અક્ષોહિણી સેના હતી. અને સહસ્ત્રાર્જુન 1000 હાથવાળો અજય, એને સેના સહિત એકલા પરશુરામે બધાને કાપી નાખ્યા. આવું કેમ બન્યું? તેનું મૂળ કારણ શું? અન્યાય. અન્યાય
नहीं तो क्या परशुराम का एकला का अंत्यम था परशुराम तो निकल नहीं पड़े अन्याय थो आप रथयात्रा निकले हो तमारे ऊपर पत्थर मारे कोई तो न्याय कहवा अन्याय कहवा शू कहवा। अच्छा कोई एना कार्यक्रम बीजे बीजो कोई समुदाय होने कोई कार्यक्रम करे आप पत्थर मारीे तो ये शू कहवा ये अन्याय कह अन्याय ने सहन न करव जो परशुराम नु आ उदाहरण से 70 अक्षोनी सेना ने एकले हाथे कापी नाखी अवतार हता। अच्छा पछी शू थयुं तो के पछी आश्रमे पाछा आव्या शू लईने आव्या कामधेनु लईने आव्या पोताना पिताने समर्पित करी पोताना पिताने कामधेनु समर्पित करीने पाछा आश्रममां रहेवा मांड्या। પણ એકવારે બહાર ગયા હતા અને સહસ્ત્રાર્જુનના બધા પુત્રો મર્યા નહોતા ભાગી ગયા હતા તો જે ભાગી ગયા હતા એ પાછા ભેગા મળ્યા ભેગા મળીને એમ નક્કી કર્યું કે સહસ્ત્રાર્જુન જે છે જે પરશુરામ જે છે આપણા પિતાને જેમ મારી નાખ્યા એમ આપણે પરશુરામના પિતાને પણ મારી નાખો જોઈએ। જવાબ એક તો અન્યાય થયો એની ઉપર પાછો બીજો અન્યાય બ્રહ્મનિષ્ઠ મહાત્મા મરાની આ તો રાજા હતા સહસ્ત્રાર્જુન સાર્વભૌમ રાજા હતા સાર્વભૌમ એટલે સમ્રાટ એટલે જમદગ્નિએ તો પરશુરામને કીધું કે ભાઈ તું એક વર્ષનું તીર્થાટન કરી આવો પોતાના પિતાએ પુત્રને આજ્ઞા આપી એટલે પરશુરામ એક વર્ષનું તીર્થાટન કરીને પાછા આવ્યા। પછી આ ઘટના ઘટી પછી એક વચમાં એક બીજી ઘટના પણ ઘટે છે એ તમને કહી દઉં થોડો સમય લઈશ। એ શું ઘટે છે કે જમદગ્નિ રાજા જમદગ્નિ ઋષિ અગ્નિહોત્ર નિત્ય ગારહસ્થ્ય ઋષિઓ પહેલા ગૃહસ્થિત રહેતા તો ગારહસ્થ્ય અગ્ન કરતા હતા તો ત્યારે પાણીની જરૂર પડે તો રેણુકા પાણી લાવીને નિત્યક્રમ હતો નદીએથી પાણી ભરીને લાવતી પણ એક દિવસ એવું બન્યું કે રેણુકા પાણી ભરવા માટે ગઈ રેણુકા માતા પાણી ભરવા માટે ગયા તો એણે એમને શું જોયું કે ચિત્રરથ નામનો એક ગંધર્વરાજ અપ્સરાઓ સાથે ત્યાં વિહાર કરવા નીકળેલો તેમની દ્રષ્ટિ એમની ઉપર પડી અને રેણુકા માતાની દ્રષ્ટિ એની ઉપર પડવાથી જરા જોવામાં રોકાઈ ગઈ। અહીંયા યજ્ઞનો સમય સમાપ્ત થઈ ગયો જળ મળ્યું જમદગ્નિએ જાણી લીધું કર્તવ્ય પરાંગમુખ થઈ ગઈ મારી પત્ની એટલે રેણુકા પાછા આવ્યા રેણુકા પાછા આવ્યા એટલે પોતાના પુત્ર પુત્રોને ભેગા કરીને કીધું કહી રાખ્યું સૌથી મોટા પુત્રને કીધું આને મારી નાખ બીજા પુત્રને કીધું ત્રીજા પુત્રને કીધું એક પછી એક બધા પુત્રોને કીધું પણ કોઈએ હાથ ઉપાડ્યો નહીં મા ઉપર। છેલ્લે પરશુરામને કીધું પરશુરામે આજ્ઞા થતાં જ પોતાની માતાનું શિરચ્છેદ કરી નાખ્યું એવું કેમ કર્યું પરશુરામ જાણતા હતા પોતાના પિતાનું સામર્થ્યને એટલું જ નહીં જમદગ્નિએ તો શું કીધું હતું કે તું રેણુકાને મારી નાખ તારી માતાને મારી નાખ પણ પરશુરામે તો એના ભાઈઓને મારી નાખ્યા આજ્ઞા તો ખાલી પત્નીની હતી એવું કેમ કર્યું પિતાની આજ્ઞાનું પાલન ન કર્યું એટલે જો પોતાના ભાઈઓને પણ મારી નાખે પિતાના આજ્ઞાનું પાલન કરવું જ જોઈએ જેમ ભગવાન રામ અને આ રામ બેમાં સામાન્ય છે સમાનતા છે શું પિતાના વચનનું પાલન કરવું પરશુરામને એક બાજુ મૂકો ને એક બાજુ રામને મૂકો છે ને વિષ્ણુના અવતાર રૂપે બે સમાન પિતાની આજ્ઞાના પાલન રૂપે બંને સમાન। જમદગ્નિ પ્રસન્ન થયા વરમાગ
પરશુરામે નક્કી જ રાખ્યું હતું પહેલેથી કે આવું થશે. એટલે પરશુરામે કીધું કે જો આપ મારી પર પ્રસન્ન થયા હો તો મારા માતા અને ભાઈઓ બધાને જીવિત કરો, જેમ તક નહીં અને જીવિત કરો એટલું જ નહીં પણ મેં એમની હત્યા કરી છે એવું એને સ્વપ્નમાં યાદ આવે નહીં, વિસ્મૃત થઈ જાય. જો આવું માગ્યું એટલે બધા પાછા જાગૃત થયા, કઈ કોઈને ખબર પડી નહીં, ઘટના શું ઘટી ખબર પડી નહીં, કોણ કોણ જાણે, એક પરશુરામ અને જમદગ્નિ, એ સિવાય બીજા કોઈને ખબર પડી નહીં. આ પ્રસંગે કોચમાં બને છે. પછી શું ઘટના ઘટે છે એ છેલ્લી વાત કરી લઈએ, બહુ સમય પાછો વધશે. પછી એક ઘટના એવી ઘટે છે કે જે સહસ્ત્રાર્જુનના પુત્રો ભાગી ગયા હતા એ પાછા ભેગા થયા. પાછા ભેગા થઈને એણે શું કર્યું તો કે જેમ આપણા પિતાને મારી નાખે જેમ આપણે એને એના પિતાને મારી નાખવો જોઈએ. એટલે બધા ભેગા મળીને જમદગ્નિના આશ્રમે ગયા. જમદગ્નિ ધ્યાનમાં બેઠા હતા, ધ્યાનસ્થ હતા. બ્રહ્મનિષ્ઠ મહાત્માનું મારવાનું પાપ કેટલું લાગે એ ધર્મ અધર્મનું જ્ઞાન એ સંતાનોને સહસ્ત્રાર્જુનના સંતાનોને નહીં હોય એ નક્કી છે. નહીં તો આવું કરે. ધ્યાનસ્થ જમદગ્નિને હત્યા કરી નાખી. પરશુરામ આવ્યા અને બધી વાત જાણી. રેણુકાએ આવતા વેદ કીધું કે મેં તને 21 વાર તને મોટા મોટા અવાજે પોકાર્યો, તું ક્યાં હતો? તારા પિતાની હત્યા થઈ અને સહસ્ત્રાર્જુનના છોકરાઓ હત્યા કરી દીધી. પરશુરામ પછી નીકળ્યા એટલે નીકળી ગયા પરશુરીને અને જોયું કે આ તો અન્યાયની હદ છે એટલે નીકળી ગયા. નીકળીને જે જે ક્ષત્રિયો અન્યાયથી રાજ્ય કરતા હતા એ બધા ક્ષત્રિયો ને એની સેના સહિત એનો નાશ કર્યો. માતાએ 21 વાર પોકાર્યો હતો, એને સાંભળેલું માતાનું વચન, એટલે એણે 21 વાર ફર્યા અને જે અન્યાયથી રાજ્ય બધા રાજ્યો નક્ષત્રિય એટલે બધા ક્ષત્રિયોને મારી નાખે એવું નથી, એવું ખોટું સમજતા નહીં. જે ક્ષત્રિયો અન્યાયથી રાજ્ય કરતા હતા એમની એની સેના સહિત અને કરી નાખ્યું ને બ્રાહ્મણોને રાજ્ય ઉપર બેસાડી દીધું. આ પરશુરામજીનું વૃત્તાંત છે. ભગવાન રામને મળ્યા, રામની સામે પણ આવ્યા પણ એને જોયું કે આ વ્યક્તિત્વ ક્ષત્રિયત્વનું જેવું અન્યાયપૂર્ણ રાજા નથી. એમ છતાં પરીક્ષા કરવી હતી. એણે જાણ્યું કે એ શિવધનુષ એણે તોડી નાખ્યું હતું, એટલે આ વિષ્ણુના અવતાર જ હોય છે, અન્યથા સંભવ છે. વિષ્ણુને શિવમાં કોઈ ભેદ નથી. હો શિવસ્ય હૃદય વિષ્ણુ, હું વિષ્ણુ હો હૃદય શિવહા, કોઈ અંતર નથી. તમે દેવતાઓમાં ભગવાનમાં અંતર જોતા નહીં, નહીં તો આપણી જેવા અધમ જગતમાં કોઈ નથી, એટલું ધ્યાન રાખજો. ના, ભગવાન એક છે, ભગવાન બીજો છે નહીં. એટલે તમે બીજો ભગવાન જો તો તમારે જેવો અધમ બીજો કોઈ છે નહીં. ગમે ભગવાનને ભજો, ભગવાન ગણપતિને ભજો, ભગવાન રામને ભજો, ભગવાન કૃષ્ણને ભજો, ભગવાન શિવને ભજો, અંબા માતાને ભજો. 5 દેવ છે ને, ગણપતિ શિવ હરિ ભાસ્કર અંબા, 5માંથી એકને ભજો તો 5એ 5 ભજાય છે અને 5ને ભેગા કરીને ભજો તો પણ 1 જ ભજાય. એટલે આ બધું ધ્યાનમાં રાખો. એટલે કહેવાનો અર્થ એ છે કે આ રીતે રામને મળ્યા અને જાણ્યું અને પોતાનું વિષ્ણુનું જે હતું ધનુષ હતું એ આપ્યું પરીક્ષા માટે. પરીક્ષા કરી ભગવાન રામે એને તોડીને બતાવ્યું. પછી કે હવે મારું કાર્ય પૂરું થઈ ગયું છે, હવે આપ આપનું કાર્ય કરો. એટલે પ્રદક્ષિણા કરી અને મલય પર્વત ઉપર પોતે પોતાનું બ્રાહ્મણત્વ સિદ્ધ કરવા માટે, બ્રહ્મનિષ્ઠા માટે
વયા ગયા. ત્યાં દત્તાત્રેય અને પરશુરામનો સંવાદની આખી વાત આવે છે. તેની પાસે પુસ્તકો હોય જોજો. જ્ઞાન આપે છે દત્તાત્રેય પરશુરામજીને. હા, બધી આપણે ખબર હોવી જોઈએ, બહુ જરૂરી છે સમજાવવું.